ગાંધીનગરમાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતીને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલય પહોંચ્યા હતા। રાજ્ય સરકારે 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, પરંતુ કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં નથી આવી, જેને લઈને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવાર સચિવાલય પહોંચ્યા હતા। 25 વખત આવેદન પત્ર કોમ્પ્યુટર વિષય માટે આપેલા છે, બરાબર। જ્યારે 2019ની ભરતી નથી થતી ત્યારે આવેદન આપ્યા, અને ત્યારે માત્ર ને માત્ર 72 જગ્યા માધ્યમિકની અંદર, જ્યારે 22 કે 24 જગ્યા ઉચ્ચતર માધ્યમિકની અંદર એક ગ્રાન્ટેડ શાળાની અંદર કમ્પ્યુટર શિક્ષકની ભરી સરકારે, બરાબર। એની પછી ફરીથી દ્વિસ્તરીય પરીક્ષા લીધી, પ્રિલિમ્સ પ્લસ મેન્સ, બરાબર। દ્વિસ્તરીય પરીક્ષા લઈ અને જ્યારે 2024ની અંદર જે વેકન્સી આવી છે, વેકન્સીની અંદર સરકારે ચોખ્ખું કહી દીધું છે કે આની અંદર 9, 10, 11, 12ની અંદર કમ્પ્યુટર વિષય ભરાશે નહીં, બાકીના મુખ્ય વિષયો ભરાશે। તો સરકારને એટલું કેવું છે કે તમે 2011થી કમ્પ્યુટર વિષય સાથે બીએડ ઇન્વોલ્વ કર્યું છે, એની માન્યતા આપી છે, બરાબર। ત્યાંથી કરી અને આજ દિન સુધી, મતલબ કે 13-14 વર્ષનો જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર જે જે વ્યક્તિ બીએડ કર્યું છે એમનું શું? એક્સેલ, વર્ડ, પાવરપોઈન્ટ ભણવાથી કોમ્પ્યુટર પૂરું થઈ જાય છે? અમારે રમકડું રમતા નથી શીખવાડવાનું, એ રમવાની જે ગેમો છે, એપ્લિકેશનો છે, કેવી રીતે ડેવલપ થાય છે, બાળકોના લોજિક કેવી રીતે ડેવલપ થાય છે ને, એ શીખવાડવાનું છે અમારે। અમારે કઈ વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક પર રીલ્સ બનાવતા નથી શીખવાડવાનું બાળકોને। એ જે એના તરફ ફર્યા છે ને, એનો લોજિક કેવી રીતે ડેવલપ થાય છે અને એના શું ફાયદા નુકસાન છે એ અમે